નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા ચેનલ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે છે એ આખા વીકનું જે બસ્તો બજારનું જે બેન્ચ રાઇટિંગ કરી છે એ 22 તારીખથી 27 તારીખ સુધી આપના દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અને અત્યાર સુધી જે છે એ આટલા જ આ 22, 23, 24, 25, 26 અને 27 આ ટૂંકા અંતરાલમાં 2000 કરતાં વધારે મિત્રો જે છે એ મુખ્ય પરીક્ષા વિશેષ આપણી જે આ સિરીઝ છે એમાં જોડાઈ ગયા છે. અને આ અઠવાડિયાનો છેલ્લો ક્વેશ્ચન જે છે એ જીએસનો ક્વેશ્ચન. ગઈકાલે બી આપણે માધવપુરના મેળાવાળું જીએસના ક્વેશ્ચનની વાત કરી, આજે ફરીથી પાછા બીજા એક જીએસના ક્વેશ્ચન જે પ્રશ્ન પૂછી શકાય યા તો પ્રશ્ન પૂછાયેલા છે. જે મિત્રો નવા જોડાયેલા એમને કહી દઉં છું કે રોજ સવારે 9 વાગ્યે જે છે હું આપને ટોપિક આપી દઉં છું. આજનો જે છે આપણો ટોપિક કયો છે તો કે વડોદરા ખાતે સ્થાપિત ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ જે છે અને પરિવહન મહાવિદ્યાલયનું મહત્વ જણાવો. આ મેં તમને સવારે 9 વાગ્યે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધો છો અને એ જ આપણે જે છે એ અત્યારે 9 વાગે સાંજે જે છે હું તમને યુટ્યુબના માધ્યમથી સોલ્વ કરાવી દઈશ. આપણે ત્યાં ટેલિગ્રામ ચેનલનું પ્લેટફોર્મ છે એ બી કણેત ગાઈડન્સ નામથી જ છે. ઇન્સ્ટાગ્રામમાં જે છે એ તમને હું અલગ અલગ પ્રકારના જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય એનું સોલ્યુશન આપતો હોય એ બી કણેત ગાઈડન્સથી જ છે. અને આપણી યુટ્યુબ ચેનલ છે એ બી કણેત ગાઈડન્સથી જ છે. ઠીક છે, ચલો તો આપણે જોઈ લઈએ. દોસ્તો, થોડો શોર્ટ એન્ડ સ્વીટ જવાબ લખવાનો છે. ગઈકાલે તમે જે છે માધવપુરના મેળાવાળો ક્વેશ્ચન જોયો ત્યાં તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ ક્વેશ્ચન જે છે એ આપણે કેવી રીતે લખવો જોઈએ. અને શોર્ટ એન્ડ સ્વીટમાં જે માગ્યું છે એ પીરસવાનું છે, એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈ પીરસવાનું થતું નથી. શાયરીની કોઈ વાતો જે છે એ મૌખિક સ્વરૂપમાં થઈ શકશે, લેખિત સ્વરૂપમાં તો માત્ર ને માત્ર ટુ ધી પોઈન્ટ હે ને. તો પહેલી વસ્તુ તમારે ઇન્ટ્રોડક્શનમાં લખી દેવાની થાય છે કે ભારત સરકાર શ્રી દ્વારા 2018-2019 બજેટમાં ભારતની પ્રથમ રેલ મહાવિદ્યાલય ભારતના ગુજરાતના વડોદરા ખાતે સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી છે. પેપર શટર પહેલાં જ તમારા જે છે 3 લાઇનથી જ આકર્ષિત થઈ જવાનો છે કે ઉમેદવારને ખબર છે કે ભલે હું 2024 પ્રશ્ન પૂછું પરંતુ આપણે વાત તો 2018 અને 2019 બજેટમાં જે છે એની કરી છે. બીજું જે છે ઈ પેપર સેટર સમજી જશે કે ભાઈ અહીંયા વડોદરા ખાતે સ્થાપિત થયેલી પહેલી જ યુનિવર્સિટી વિશે જે છે એ ઉમેદવાર જાણે છે, એટલું એને ફલિત થઈ જશે તમારા પહેલાં જ જે છે ક્વેશ્ચનના પહેલાં જ લીટીથી. બીજી બાબત ત્યાં તમને શું કીધું છે દોસ્તો, આ રેલવે યુનિવર્સિટીથી જે છે સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી છે તો એનાથી આપણનું મહત્વ શું છે, આપણે મહત્વ જ જણાવવાનું છે. અને આ જે છે એ તમારે 50 શબ્દોમાં જ લખવાનો હોય તો તમારે 50 શબ્દોની જ લિમિટમાં લખવાનું છે દોસ્તો. ઓકે, ચલો તો જોઈએ આગળ શું મહત્વ છે. પેલું તમારે તે થોડું મેન્શન કરી દો કે આ મહાવિદ્યાલય સ્થાપવાથી નીચે મુજબના ફાયદાઓ જે છે એ થશે. પહેલો ફાયદો, ભારતીય રેલવે નવી તકનીક વિકસાવવામાં મદદરૂપ કરનાર ભવિષ્યના ઇજનેર બની રહેશે. મતલબ કે જે એવા તકનીક વિકસાવવાની છે કે જે ભારતીય રેલવેને એકદમ જે છે એ ઊંચાઈ પર લઈ જાય, એ ઊંચાઈ પર લઈ જવામાં સૌથી વધારે જો છે એ કોઈનો સિંહ ફાળો હોય તો સિંહ ફાળો કોનો છે, તો કે ભાઈ ભારતીય રેલવે સાથે સંકળાયેલા ઇજનેરનો. તો આ ભારતીય રેલવેની જે મહાવિદ્યાલય છે દોસ્તો, એ મહાવિદ્યાલય જો છે એ તમને અહીંયા જ સ્થાપિત થઈ જાય તો આપણે નવા નવા ઇજનેર જે છે એ ફાઇન કરી શકશું. નવા નવા ઇજનેરને અલગ અલગ પ્રકારના જે છે એ આપણે ડેટા આપી શકશું, એને અહીંયા એટલા સક્ષમ બનાવી શકશું કે ભારતમાં જ જે છે એ અલગ અલગ પ્રકારની જે છે એ રેલવે બાબતની જે છે એ કંઈક ને કંઈક નવી શોધ કરે. બીજી બાબત તમારે લખવાની થાય છે કે એક તો ફાયદો કોને થયો, તો કે રેલવેને ફાયદો થયો. શેના માટે? પોતાની ટેકનોલોજી વિકસાવવા માટે. બીજો ફાયદો, વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાના તકનીકી અભ્યાસક્રમોમાં પોતાના ભવિષ્ય બનાવવાની ક્ષમતાઓ મળશે. પેલો ફાયદો થયો કોને, તો કે સરકારને ફાયદો થયો. શું ફાયદો થયો, તો કે ઇજનેર તૈયાર થયા. બીજો ફાયદો, આજે તમને થાય તો તમારા તરફથી મને ફાયદો થવાનો છે. તો સરકારને પણ ફાયદો થયો, તો વ્યક્તિને ભી ફાયદો થયો. ઉમેદવારને શું ફાયદો થયો, તો કે ભાઈ ઉમેદવારને જે કોઈ વ્યક્તિ અત્યાર સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન અથવા બીઈ કરે, કોઈ કોમ્પ્યુટરમાં બીઈ કરતો હોય, અથવા તો માની લો કે કોઈ વ્યક્તિ કેમેસ્ટ્રીમાં કરતા હોય, કોઈ જે છે એ ફિઝિક્સમાં કરતા હોય,
યા વોટએવર કોઈ પણ માં જે છે ફિલ્ડમાં કરતા હોય, મેકેનિકલમાં કરતા હોય, સિવિલમાં કરતા હોય, પણ જ્યારે કોઈ ઉમેદવાર પોતાનું ભવિષ્ય રેલવેની યુનિવર્સિટીમાં બનાવે તો ઉમેદવારને પણ ફાયદો થવાનો છે. એક એક નાની નાની ઝીણવટભરી બાબતો તમે જે છે મેન્સ પરીક્ષામાં યાદ રાખો ને દોસ્તો, તો તમારી મેન્સ પરીક્ષા બહુ જ સહેલાઈથી નીકળી શકશે. ઓકે, ત્રીજો બેનિફિટ, ભારતના આધુનિક પરિવહન પ્રણાલી માટે સક્ષમ વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે. આપણે દોસ્તો જે છે એ ગતિશક્તિ પ્રોજેક્ટ છે, એના આપણે ત્યાં ભારતમાલા પ્રોજેક્ટ છે, આપણે ત્યાં સાગરમાલા પ્રોજેક્ટ છે. આ બધા જ પ્રોજેક્ટ એવા છે કે જે ભારત દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ભારત દેશના જે પરિવહન પ્રણાલી છે એને એકદમ ઊંચાઈ પર લઈ જવાના જે પ્રયત્ન કરી રહ્યા છે. અને સરકારશ્રીની આ બધા જ કાર્યક્રમ જે છે એમાં પરિવહનમાં રોડ રસ્તા, રેલવે, હવાઈ માર્ગ, જળમાર્ગ, અને આ બધા પરિવહનના માર્ગોમાં જ્યારે રેલવેની વાત થતી હોય, સ્પેશિયલ રેલવે યુનિવર્સિટી બની ગઈ હોય, તો એના માટે ભારત આધુનિક જે છે એ પ્રણાલી મુજબના સક્ષમ વિદ્યાર્થીઓ પણ તૈયારી કરી શકશે. ચોથું ભૂલવાનું નથી થતું, ચોથાથી જ તમને જે છે માર્ક મળવાના છે. ચોથું શું લખ્યું મેં કે ભારત બુલેટ ટ્રેનમાં ઉપયોગમાં થઈ રહેલી જાપાનની ટેકનિકને આ મહાવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાથી ભારતમાં જ ભારતની જરૂરિયાત મુજબની તકનીક વિકસાવશે. અત્યાર સુધી દોસ્તો આપણે શું કરતા હતા કે કોઈ પણ ટેકનોલોજી બહારથી ઇમ્પોર્ટ કરતા હતા, હવે શાયદ જે છે આપણી ટેકનોલોજી આપણે જ વાપરશું, અને જો આપણી ટેકનોલોજી બહુ સફળ થઈ તો વિશ્વના અન્ય રાષ્ટ્રને આપણે એક્સપોર્ટ કરી દઈશું. જેમ અત્યારે જાપાનમાંથી ટેકનોલોજી લઈએ છીએ, એવી રીતે ભારતમાંથી અન્ય કોઈ રાષ્ટ્ર જે છે ટેકનોલોજી લઈ જશે. આ દિવસો બહુ દૂર નથી, પણ એના માટે શું જરૂરી છે તો કે એક રેલવે યુનિવર્સિટી સ્થાપિત થઈ છે. અને અહીંયા તમારે એક વસ્તુ એ બી યાદ રાખવાની કે ભાઈ અહીંયા હું તમને થોડા એવા મુદ્દાઓ કહી દઉં કે ગુજરાત રાજ્ય છે દોસ્તો, તો ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે કઈ બાબતમાં છે? આપણા ભારત દેશની, ભારતની પ્રથમ ગતિશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં છે. આ ગતિશક્તિ યુનિવર્સિટી એટલે રેલવે યુનિવર્સિટી, યાદ રાખજો. આ ડીવાયએસઓ 2023 નો પ્રશ્ન. ભારતનું જે છે એ પહેલું રાજ્ય ગુજરાત છે દોસ્તો કે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ પણ આવેલું છે. ક્યાં આવેલું છે? ગિફ્ટ સિટીમાં. આ ઇકોનોમિક્સનો પ્રશ્ન છે, તો જે લોકો એસટીએની તૈયારી કરતા હોય ઇકોનોમિક્સ મહત્વનું છે, ખાસ યાદ રાખજો. ત્રીજું, ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે કે જેમણે આપત્તિ વ્યવસ્થાપનનો કાયદો પણ બનાવેલો છે. ભારતનું પહેલું રાજ્ય ગુજરાત છે દોસ્તો કે જેમણે જળવાયુ પરિવર્તન વિભાગ બી શરૂ કર્યો છે. ભારતનું પહેલું રાજ્ય ગુજરાત છે દોસ્તો કે જેમણે વોટર ઓડિટ પણ કર્યું છે. વોટર ઓડિટ. ભારતનું પહેલું રાજ્ય ગુજરાત છે દોસ્તો કે જ્યાં વિશ્વમાંથી સૌથી વધુ વિદેશી પ્રવાસી આવ્યા છે 2023ના ઇન્ડેક્સ અંતર્ગત. ભારતમાં જે છે એ ગુજરાત પહેલું રાજ્ય છે કે જેમણે સોલાર રૂફટોપમાં જે પ્લાન્ટ લગાવ્યા. પહેલું રાજ્ય છે કે જેની પીડીએસ સિસ્ટમમાં 100% રોકડ રહિત પીડીએસ, એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફેર પ્રાઇસ શોપ, તમે કહો છો ને સસ્તા અનાજ કરિયાણાની દુકાન, એને કહેવાય પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો બધાને 100% કેશ રહિત, કેશલેસ આપી દીધું છે. આવી તો ગુજરાતની કેટલી બધી બાબતો છે દોસ્તો, હે ને. આ જે છે એ આપણી એપ્લિકેશનમાં અલગ અલગ પ્રકારના કોર્સ છે એમાં હું આપને જણાવતો જ હોઉં છું. તો આ તમે જે છે એ એક આઈડિયલ આન્સર લખો છો, તો ત્યાં તમારો આઈડિયલ આન્સર એટલો બધો સેટિસ્ફાય વાળો થઈ જાય છે કે ઉમેદવાર જે છે એમને માર્ક આપવા માટે પેપર ચેકર જે છે એ એક પ્રકાર એમ કહેવાય ને કે ભાઈ ન આપવા હોય તો એને આપી શકાય. ઓકે, તો જો તમારે પણ દોસ્તો આવી આ હું તમને યુટ્યુબમાં લેક્ચર આપીશ, પણ થોડો સમય માટે આપીશ, પણ એના સિવાય તમારે સીસીની મેન્સની બેન્ચ કરશો આપ જો કનેક્ટ ગાઈડન્સના માધ્યમથી, તો એમાં 100 જેટલા પત્ર, 100 જેટલા ચર્ચા પત્ર, અને 100 જેટલા નિબંધ, અને બીજા 100 જેટલા જે છે એ હું તમને વર્ણનાત્મક
મતલબ કે 100 એસે, 100 તમારા પત્ર, 100 રિપોર્ટ અને 100 GS ના ક્વેશ્ચન. ઓકે, આટલું તમારી એક્ઝામ પહેલા હું તમને આ કોર્સમાં કરાવી દેવાનો છું. ઓકે, અને 4600 રૂપિયા પ્રાઇસ છે, 1600 રૂપિયા ડિસ્કાઉન્ટ રાખ્યું છે આપણે, એટલે 3000 રૂપિયા તમને એમાં પડશે. એની સાથે સાથે 2500ની કિંમતના 6 થી 10ના સોશિયલ સાયન્સના લેક્ચર તો હું તમને આપી શકું, 1500ની કિંમતનો કરંટ અફેર્સનો કોર્સ બી આપીશ. તમારે કરવાનું છે, કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, iOS એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે, અને સીધું લોગિન કરી દેવાનું મોબાઈલ નંબરથી. લોગિન કરીને તમારા હોમ પેજ ઉપર CCEનો બેન્ચનો કોર્સ આવશે, પરચેસ કરી લેવાનો. અને આવી જ રીતે તમે જો કદાચ PSIની તૈયારી કરતા હોય તો PSI માટે અલગથી બેન્ચ આપણી પાસે છે. નીરજ ભરવાડ સર, વિમલ ભટ્ટી સર, અનિતા જોન મેમ, રાવલિયા સર ઇતિહાસ અને સંસ્કૃતિ બાબતમાં પણ, બધા જ લેક્ચર આપણા જે છે એ રેકોર્ડ ફોર્મમાં રહેશે, યાદ રાખજો, હે ને. કારણ કે દોસ્તો અત્યાર સુધીમાં આપણી પાસે જે છે 200 થી 300 ઉમેદવારો જે છે એમને સબસ્ક્રિપ્શન લઈ લીધું છે, બધાને એક સરખો સમય યોગ્ય જણાતો ન હોય, અને તમારા માટે લાઈવ હોય કે તમારા માટે રેકોર્ડ હોય, ઉમેદવારને પોતાના કન્ટેન્ટથી મતલબ હોવો જોઈએ, ઉમેદવારને કન્ટેન્ટથી મતલબ હોવો જોઈએ. લાઈવ ને રેકોર્ડ ને આ બધી વાતો જે છે એ ખોટી વાત છે, હે ને. તમને કન્ટેન્ટ ક્યાં સારું મળે છે એ તમે સબસ્ક્રિપ્શન લઈ લો, પછી આપણે ત્યાં સબસ્ક્રિપ્શન સારું મળતું હોય કન્ટેન્ટ તો આપણું લઈ લો, બીજે ક્યાંય કન્ટેન્ટ સારું મળતું હોય તો ત્યાંથી લઈ લો, કોઈ ચિંતા નથી ભાઈ, હે ને. તો ફરીથી દોસ્તો જે છે હું તમને યાદ કરાવી દઉં કે આપણે જે છે એ આ આખું વીક જે ચલાવ્યું છે, હવે નેક્સ્ટ જે વીક છે એમાં આખું વીક GSના ક્વેશ્ચન રહેશે, બધા જ ક્વેશ્ચન જનરલ સ્ટડીઝના રહેશે. વિગતવાર માહિતી હું તમને ટેલિગ્રામ ચેનલમાં જે છે આપી દઈશ, અને સ્ટેટસમાં પણ મૂકી દઈશ, તમારો જો નંબર તમારા મોબાઈલમાં સેવ હશે તો તમને બતાવી દેશે. ઓકે, તો આશા રાખું છું કે આ એક અઠવાડિયું આવા જે છે 52 અઠવાડિયા તમારા માટે જે છે એ મેન્સ પરીક્ષા, અને મેન્સ પરીક્ષાનો એક બી ક્વેશ્ચન કરેક્ટ ગાઈડન્સને જોતા કોઈ પણ ઉમેદવારને જે છે એ ન જવો જોઈએ એવી આશા સાથે દોસ્તો વિરમું છું. ફરીથી મળીએ આવતીકાલે નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ દોસ્તો, આવજો, બાય બાય, સી યુ.